नमस्कार मित्रों, दिराकु एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत छे। अगाउना वीडियो में आपने जोई गया छे के आपेल आकृति में कुल केटला त्रिकोण छे, तो आजे पण आपने तेज जोवानु छे के आपेल आकृति में कुल केटला त्रिकोण छे। परंतु मित्रों, अगाउ जे वीडियो आपने जोई गया तेमा जे आकृति हती अने आजे જે આકૃતિ શીખવાની છે તે આકૃતિમાં તમને ચોક્કસ ફેર દેખાતો હશે। તો મિત્રો, આજે જે આ અલગ પ્રકારની આકૃતિ જે છે તેની અંદર કુલ કેટલા ત્રિકોણ છે તે આજે આપણે શીખવાનું છે। તો મિત્રો, આ વિડિયોને પહેલાથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો કે જેથી તમને આ રીત બરોબર સમજાય જાય। તો ચાલો શરૂ કરીએ। આપેલ आकृति में कुल केटला त्रिकोण छे, तो चलो मित्रों समझवानी शुरुआत करिए। अहिया जे आकृति आपी छे ते आकृति अंदर एक मोटो त्रिकोण छे अने तेनी अंदर एक नानो त्रिकोण छे। तो मित्रों, त्रिकोण नी अंदर जर त्रिकोण आपेलो होय त्यारे आपे आकृति में कुल केटला त्रिकोण छे ते रीत अगाउ शीखी गया छे। मित्रों, अहिया आपणे बीजी रीत थी अभ्यास करवानो छे। હવે આવી રીતે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા હોય ત્યારે અંદરની બાજુ જે નાનો ત્રિકોણ નીચેની બાજુએ ત્રિકોણના પાયાની બાજુએ જે નાના ત્રિકોણ બને છે એ નાના ત્રિકોણમાં જે ત્રિકોણના પાયા નીચે રહે છે તેવા ત્રિકોણ ગણવાના છે। આ ત્રિકોણ નાનો છે પરંતુ તેનો પાયો ઉપર છે, તેથી તેને ગણતરીમાં લેવાનો નથી। તો અહીંયા આ ત્રિકોણ નંબર 1 જેનો પાયો નીચે છે અને ત્રિકોણ નંબર 2 જેનો પણ પાયો નીચે છે, તો બે ત્રિકોણ આપણને મળે છે, તેથી નીચે બે ખાના બનાવીશું, એક અને બે। હવે મિત્રો, આ જે બે ખાના બનાવ્યા છે એમાં પહેલા નંબરનો ખાનો છે એમાં આપણે 1 લખીશું। હવે અહીંયા 1 લખ્યો છે તો આગળ અહીંયા બીજા નંબરના ખાનામાં કેટલા લખવા? તો મિત્રો, આ બીજા નંબરનો ખાનો છે તો આગળના ખાનામાં જે સંખ્યા લખી હોય તેમાં જે નંબરનો ખાનો આવે તે સંખ્યા લખવાની રહેશે। તો અહીંયા 1 છે તો 1 માં બીજા નંબરનો ખાનો છે એટલે આ 1 માં 2 ઉમેરવાના છે, તો અહીંયા 1 માં 2 ઉમેરીએ એટલે આવશે 3। હવે આટલું કર્યા બાદ એક ખાનો મૂકી દેવાનું અને બીજા નંબરનો ખાનો આવે તેના ઉપર રાઉન્ડ કરવાનું। એવી રીતે વળી પાછું એક ખાનું મૂકી દેવાનું, એના પછી બીજા નંબરનું ખાનું આવે એના ઉપર રાઉન્ડ કરવાનું, આવી રીતે આગળ વધવાનું રહેશે। અહીંયા બે જ ખાના છે તેથી પહેલા નંબરના ખાનામાં રાઉન્ડ આવશે નહીં, જ્યારે આ બાજુના ખાનામાં રાઉન્ડ આવશે। ચાલો ત્યાર પછીનું સ્ટેપ, હવે આ બે જે સંખ્યા છે તેનો સરવાળો કરવાનો છે, તો 1 અને 3 તેનો સરવાળો થશે 4। હવે આજે આપણને 1 મળે છે કે જે રાઉન્ડ વાળી સંખ્યા છે તે આજે જવાબ મેળવ એમાં ઉમેરી દેશું, જો 4 ને 1 થશે 5। તો મિત્રો, આજે પ્રથમ જે પહેલો ત્રિકોણ છે તેની અંદર કુલ ત્રિકોણની સંખ્યા મળે છે 5। અગાઉ આપણે જોયું હતું બીજી રીતથી, તો તેમાં પણ આ આકૃતિની અંદર 5 ત્રિકોણ મળતા હતા। તો મિત્રો, આ તમને સરળતાથી સમજાઈ ગયું હશે। ત્યાર પછી આકૃતિ નંબર 2 સમજવાનો પ્રયત્ન કરીએ। હવે આ આકૃતિની અંદર તમે મિત્રો જોશો તો અહીંયા નીચેની બાજુએ પાયો રહે તેવો ત્રિકોણ 1, ત્યાર પછી 2 અને ત્યાર પછી 3। તો આવા 3 ત્રિકોણ નીચેની બાજુએ પાયો રહે એવી રીતે મળે છે, તેથી 3 ખાના બનાવીશું। 1, 2 અને 3। હવે આ 3 ખાનાની અંદર સૌથી પહેલો ખાનો છે તેમાં લખીશું 1, હવે બીજા નંબરનો ખાનો છે તો આગળની જે સંખ્યા લખી એમાં 2 ઉમેરવાના, તો 1 માં 2 ઉમેરીએ એટલે 3। હવે અહીંયા તો 3 આવી ગયા, આગળના ખાનો 3 નંબરનું છે તો આમાં 3 ઉમેરવાના, તો 3 માં 3 ઉમેરીએ એટલે 6। ત્યાર પછીનો સ્ટેપ, 1 ખાનો મૂકી અને બીજા ખાનામાં રાઉન્ડ કરવાનું, પહેલું ખાનું મૂકી દઈએ અહીંયા રાઉન્ડ કરીએ, આ ખાનું મૂકી દેવાનું અહીંયા રાઉન્ડ કરવાનું, પણ ખાનું છે ને એટલે રાઉન્ડ આવશે નહીં। હવે આ સંખ્યા છે તેનો સરવાળો કરી નાખીએ, 6 અને 3 થાય 9,
9 ને 1 થાય 10 ત્યારબાદ આ જે સરવાળો મળ્યો તેમાં રાઉન્ડ વાળી જે સંખ્યા છે તે ઉમેરી દેવાની છે તો 10 ને 3 એનો સરવાળો થશે 13 એટલે કે મિત્રો આ જે ત્રિકોણ આપણને આપ્યો છે તેની અંદર કુલ 13 ત્રિકોણ આપણને મળે મિત્રો આકૃતિ ખાસ યાદ રાખજો આ પ્રકારની આકૃતિ તમને જોવા મળે તો જ એમાં આ રીતનો ઉપયોગ કરવો ત્યાર પછી આકૃતિ નંબર 3 તેની અંદર આપણે જોઈએ તો એમાં પણ નીચેની બાજુએ પાયો છે તેવા ત્રિકોણ મળે છે એક ત્રિકોણ અહીંયા 2 આ 3 અને આ 4 ત્રિકોણ મળે છે તો ચાર ખાના બનાવીશું 1 2 3 અને આ 4 હવે પહેલા ખાનામાં નંબર 1 લખવાનો છે ત્યાર પછી બીજા નંબરનો ખાનો આવે છે તો 1 માં 2 ઉમેરીએ એટલે મળે 3 પછી ત્રીજા નંબરનો ખાનો આવે છે તો 3 છે અહીંયા તો તેમાં 3 ઉમેરીએ એટલે મળે 6 પછી ચોથા નંબરનો ખાનો આવે છે તો 6 માં 4 ઉમેરીએ એટલે મળે 10 મિત્રો એના પછીનો સ્ટેપ રાઉન્ડ કરવા માટેનું પહેલો ખાનો છે એમાં રાઉન્ડ નહીં કરવાનું બીજા નંબરમાં રાઉન્ડ કરીશું ત્રીજો ખાનો છે એમાં રાઉન્ડ નહીં કરવાનું ચોથા નંબરના ખાનામાં રાઉન્ડ કરીશું ત્યાર પછી આ બધી સંખ્યા જે આપણને મળી એનો સરવાળો કરી નાખીશું 10 અને 6 થશે 16 16 અને 3 થાય 19 19 ને 1 થાય 20 ત્યાર પછી આ રાઉન્ડ વાળી જે સંખ્યા છે તે અહીંયા ઉમેરી દઈશું 6 હજુ પણ એક સંખ્યા છે 1 હવે આનો આપણે સરવાળો કરી નાખીશું 6 અને 1 થાય 7 અને 2 ના 2 એટલે કે મિત્રો આ જે આકૃતિ આપી છે તેની અંદર 27 ત્રિકોણ રહેલા છે શેને ખૂબ સરળ તો ચાલો મિત્રો ત્યાર પછીની છેલ્લે આકૃતિ સમજીએ આકૃતિની અંદર નીચેની બાજુએ ત્રિકોણ છે તેવા પાયાવાળા ત્રિકોણ 1 2 3 4 અને 5 તો 5 ખાના બનાવી નાખીશું 1 2 3 4 અને આ 5 હવે પહેલા ખાનામાં સંખ્યા નંબર 1 બીજા નંબરનો ખાનો છે એટલે 1 માં 2 ઉમેરી નાખીએ એટલે જવાબ મળશે 3 હવે ત્રીજા નંબરનો ખાનો આવે છે તો 3 માં 3 ઉમેરીએ એટલે 6 ચોથા નંબરનો ખાનો છે તો 6 માં 4 ઉમેરીએ એટલે 10 પાંચમા નંબરનો ખાનો છે તો 10 માં 5 ઉમેરીએ એટલે 15 હવે પછીનો સ્ટેપ રાઉન્ડ કરવા માટે પહેલા ખાનામાં નહીં બીજામાં રાઉન્ડ આમાં નહીં આમાં રાઉન્ડ અહીંયા નહીં પછી રાઉન્ડ આવે પણ ખાનો છે નહીં હવે સરવાળો કરી નાખીએ 15 અને 10 થાય 25 25 અને 6 થશે 31 31 અને 3 34 અને 1 એટલે કે કુલ 35 ત્યાર પછી જે રાઉન્ડ મળ્યા છે તે સંખ્યા ઉમેરી દઈશું પહેલી સંખ્યા છે 10 પછીની સંખ્યા છે તે છે 3 સરવાળો કરીએ 5 અને 3 8 3 અને 1 4 એટલે કે અહીંયા જે ત્રિકોણ આપ્યો છે તેમાં કુલ 48 ત્રિકોણ છે તો મિત્રો આ રીત તમને ખૂબ જ સરળતાથી સમજાઈ ગઈ હશે તો જ્યારે આ પ્રકારની આકૃતિઓ આપી હોય ત્યારે તે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તે તમે ખૂબ જ ઝડપથી એટલે કે ફક્ત 5 જ સેકન્ડની અંદર આવી રીતે ગણતરી કરી અને ત્રિકોણની સંખ્યા મેળવી શકો છો અને તમારો ઘણો બધો સમય છે તે બચાવી શકો છો તો મિત્રો તમારા માટે એક આકૃતિ અહીંયા નીચેની બાજુએ આપી છે તેનો બરાબર અભ્યાસ કરી લો અને આ આકૃતિ છે તેની અંદર કુલ કેટલા ત્રિકોણ છે તે ફટાફટ ઝડપથી કોમેન્ટ બોક્સમાં મને જવાબ લખીને મોકલી દો તો મિત્રો આ વિડિયો તમને અવશ્ય ગમ્યો હશે આ વિડિયો ગમે તો લાઈક આપો અને હા મિત્રો લાઈક આપ્યા બાદ બીજા મિત્રો પણ આવા જ પ્રશ્નોથી માહિતગાર થાય એ પ્રશ્નોના ઉકેલ કઈ રીતે મેળવવા તે પણ જાણતા થાય એના માટે આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને હા જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આ બાજુએ તમારા હાથની જમણી બાજુએ નીચે તમે ડિસ્પ્લેમાં જુઓ તો આ વિડિયો જે ચાલી રહ્યો છે ને ત્યાં નીચે લાલ કલરથી સબસ્ક્રાઇબ લખ્યું છે એને ટચ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો